નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર મુખ્ય સમાચારો પર. પ્રવાસન, મૂડીરોકાણ, રોજગારીને વેગ આપવાના ઉદ્દેશથી યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. મહાત્મા મંદિર ખાતે 21 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ માર્ટમાં 50 દેશ અને 20 રાજ્યોના પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ. ગુજરાત ભાજપના સુકાની તરીકે બિનહરીફ વરણી પામતા વિજયભાઈ રૂપાણી આરસી ફળદુના અનુગામી એવા 10મા પ્રદેશ ભાજપા અધ્યક્ષ રૂપાણીને મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવા કમર કસવા કરી હાકલ. ભરૂચમાં 11-12 જાન્યુઆરી 2016 યોજાયેલ રસ્સાખેંચ સ્પર્ધાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા ભરૂચ સહિત ગુજરાતમાં આનંદ અને ગૌરવની લાગણી. સ્પર્ધામાં 4672 લોકોએ ભાગ લઈ અમેરિકાનો વિશ્વ વિક્રમ તોડ્યો. અરુણાચલ પ્રદેશમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવતા અસંતુષ્ટ કોંગી નેતા કલી ખોકુલ બન્યા નવા મુખ્યમંત્રી. ભાજપના 11 ધારાસભ્ય અને 2 અપક્ષ નવી સરકારના સમર્થક. અરુણાચલ પ્રદેશમાં કુલ 60 બેઠકોમાં કોંગ્રેસના 26 ધારાસભ્યોમાંથી 19 બળવાખોર સભ્યો કલીખો સાથે. હરિયાણામાં જાટ આંદોલન બન્યું હિંસક. પોલીસ ગોળીબારમાં 3ના મોત, 25 ઘાયલ. સરકારની આર્થિક રીતે 50 જાટોને અનામતની જાહેરાત છતાં વણસેલી પરિસ્થિતિ. માર્ગ, રેલવે તથા અન્ય સેવાઓને અસર. રોહતકમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ. સમાચાર વિગતવાર. હરિયાણામાં અનામતની માંગણી સાથે દેખાવો કરી રહેલા જાટોનું આંદોલન હિંસક બન્યું છે, જેના પગલે રાજ્યના 8 જિલ્લામાં સેના તૈનાત કરાઈ છે અને અર્ધલશ્કરી દળના 3300 જવાનોને રાજ્ય સરકારની મદદ માટે મોકલ્યા છે. રાજ્યમાં તોડફોડ અને આગ લગાડવા સહિતની ઘટનામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા વધીને 3 થઈ છે, જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા. દેખાવકારોએ રસ્તાઓ બ્લોક કરી દીધા હોવાથી સેનાને હેલિકોપ્ટર મારફતે ઉતારવામાં આવી છે. રોહતક અને ભિવાનીમાં કરફ્યુ લગાવવાની સાથે હિંસા ફેલાવનારાઓને દેખો ત્યાં ઠારના આદેશ પણ અપાયા છે. વિફરેલા ટોળાએ રાજ્યના નાણામંત્રીના મકાન સહિતની અનેક સરકારી ઇમારતોને આગ લગાડી દીધી હતી. દેખાવકારોએ કેટલાક પોલીસ કર્મીઓને બંધક બનાવવાની સાથે વાહનો અને ટોલ પ્લાઝાને પણ ભારે નુકસાન કર્યું હતું. તંગદિલીના પગલે રાજ્યની તમામ શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે. મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે પ્રજાને શાંતિ જાળવવાની અપીલ કર્યા બાદ અનામત આંદોલને ગંભીર રૂપ ધારણ કરી દીધું હતું. બીજી બાજુ આંદોલનને કારણે રેલવે અને માર્ગ વ્યવહાર ખોરવાયો છે અને 550થી વધુ ટ્રેન રદ કરવાની ફરજ પડી. રોહતકમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. જાટ અનામત મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જાટ આંદોલન દરમિયાન થયેલી હિંસા સહિતની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સંરક્ષણ મંત્રી મનોહર પારિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણામાં સ્થિતિ થાળે પાડવા રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હતો. રાજનાથસિંહે આંદોલનકારોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી. એક વ્યક્તિ કી મૃત્યુ હુઈ હૈ, મેં ઉસકે પૂરે પરિવાર કે સદસ્યો કે પ્રતિ સંવેદના વ્યક્ત કરતા હું ઓર મેં વિનમ્રતાપૂર્વક સભી હરિયાણા કે બહેનો ભાઈઓ સે અપીલ કરતા હું કે વા શાંતિ વ્યવસ્થા બનાએ રખેં. ઇસ દેશ મેં લોકતાંત્રિક વ્યવસ્થા હૈ, લોકતંત્ર મેં હિંસા કે માધ્યમ સે કિસી સમસ્યા કા સમાધાન નહીં હો સકતા. યદિ કોઈ ભી સમસ્યા હૈ તો સમસ્યા કા મિલ બેઠ કર સમાધાન નિકલ સકતા હૈ. ઘણા દિવસોથી રાજકીય કટોકટીમાં ફસાયેલા અરુણાચલ પ્રદેશમાં કલી ખોકુલે ગઈ મોડી રાત્રે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ જેપી રાજખોવાએ ઇટાનગરમાં રાજભવન ખાતે સાદાઈથી યોજાયેલા સમારોહમાં પુલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિધાનસભામાં વિશ્વાસમત માટેની કોંગ્રેસની અપીલને ફગાવી દીધી હતી, જેના પગલે રાજ્યમાં નવી સરકાર રચવાનો માર્ગ મોકળો થયો હતો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસના 37માંથી 21 ધારાસભ્યોએ બળવો કરતા રાજ્યમાં તુકીની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. નેપાળના નવા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ભારતની 6 દિવસની મુલાકાતે છે. ઓક્ટોબરમાં પ્રધાનમંત્રી બન્યા બાદ ઓલીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આ પ્રવાસે આવતા અગાઉ ઓલીએ કહ્યું હતું કે બંને દેશ વચ્ચેની મિત્રતાની ગાડીને ફરીથી પાટે ચડાવવાના કામને તેઓ મિશનની જેમ હાથ ધરશે.
આ અંગે ભારતનો પક્ષ સમજવા તેમણે સહમતી સાધવા ચાર મંત્રીઓ અને 13 સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે તેઓ ભારત આવ્યા છે. નેપાળના પ્રધાનમંત્રીનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સત્તાવાર સ્વાગત કરવામાં આવશે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વ્યાપક ચર્ચા વિચારણા કરશે, જેમાં નેપાળનું નવું બંધારણ મુખ્ય મુદ્દો હશે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે અનેક કરાર થવાની પણ શક્યતા છે. ગુજરાતમાં પ્રવાસન, મૂડીરોકાણ તથા રોજગારીને વેગ આપવાના ઉદ્દેશથી યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગકારોને પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 21 ફેબ્રુઆરી સુધી મહાત્મા મંદિર ખાતે ચાલનારા ટ્રાવેલ માર્ટમાં વિશ્વભરના 50 દેશો તેમજ 20 રાજ્યો ભાગ લઈ રહ્યા છે. ટ્રાવેલ માર્ટમાં 75 જેટલા રોકાણકારોએ હોટેલ્સ, થીમ પાર્ક્સ, અમ્યુઝમેન્ટ પાર્ક ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ તથા સિવિલ એવિએશનની સાથે અંદાજે રૂપિયા 2000 કરોડના મૂડીરોકાણમાં રસ દાખવ્યો હોવાનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું. દ્વારિકા, અંબાજી જેવા ધાર્મિક તીર્થસ્થાનો છે. અંબાજી ખાતે આપણે એક સાથે 52 શક્તિપીઠના દર્શન થાય તેવું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં તરણેતર અને વૌઠા જેવા ભાતીગળ મેળાઓ યોજાય છે. વિવિધ ક્ષેત્રોમાં સંતો મહંતોનો આધ્યાત્મિક વારસો પણ રહેલો છે. આપણી પાસે વિશ્વવિખ્યાત સાસણના સિંહ અને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ આપણને જ પ્રાપ્ત થયેલો છે. આ બધું આપણે પુષ્પ ગુજરાતી અભિયાન દ્વારા દેશ અને દુનિયાને બતાવી દીધું છે. ગુજરાત ભાજપના 10મા પ્રદેશ પ્રમુખ તરીકે રાજકોટના ધારાસભ્ય અને વરિષ્ઠ મંત્રી વિજયભાઈ રૂપાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેઓ રણછોડભાઈ ફળદુના અનુગામી બનશે. ચૂંટણી અધિકારી અર્જુન મેઘવાલે વિધિવત રીતે તેમના નામની જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા ખાસ ચૂંટણી નિરીક્ષક અને પક્ષના સાંસદ અર્જુન મેઘવાલ, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિતના તમામ હોદ્દેદારો અને નેતાઓની હાજરી વચ્ચે વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. 2017 દેખાય, એ સિવાય કશું ન દેખાય. નાની મોટી વાતને બાજુએ મૂકીને માત્ર ને માત્ર વિરાટ સ્વપ્નને ધ્યાનમાં રાખીને આ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું છે. નરેન્દ્રભાઈ જે મહેનત કરી રહ્યા છે એને મદદ કરવી છે, અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુજીનું સૂત્ર હતું, વિજય હી વિજય હે. એમણે કીધું તું વિજય હી વિજય હે, અને એ સંદર્ભમાં આપણે સૌ પ્રયત્ન કરીને આપણું ગુજરાત, આગવું ગુજરાત, ગુજરાત વિકાસનું અને ભારતનું ગ્રોથ એન્જિન બને, અને એના માટે સૌ આપણે કમર કસીએ, એ જ અપેક્ષા. ફરી વખત આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. પરમાણુ ઉર્જા રિએક્ટરની સ્થાપનાનો વિરોધ કરતા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહેલા પરમાણુ ઉર્જા વિકાસ સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર નીલમ ગોયલ અમદાવાદની મુલાકાતે હતા. ગુજરાતમાં તેમના આગમનનો હેતુ ભાવનગર જિલ્લાના મીઠી વિરડી ખાતે પરમાણુ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા સ્થાનિકો અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો હતો. ડોક્ટર નીલમ ગોયલ આવનારા દિવસોમાં વિવિધ શાળા કોલેજોમાં સેમિનારનું આયોજન કરીને તેમજ જાહેર રેલી યોજીને લોકોમાં પરમાણુ રિએક્ટર પ્લાન્ટ વિશે જાગૃતિ લાવવા માંગે છે. ડોક્ટર નીલમ ગોયલ પરમાણુ ઉર્જા વિશે જાગૃતિ ફેલાવવાના કામને લીધે દેશભરમાં ભારત કી પરમાણુ સહેલીના ઉપનામથી જાણીતા બન્યા છે. केवल 0.01 मिलीग्राम की रेडिएशन डोज मिलती है, और रेडिएशन रेडिएशन सेम है, कोई अंतर नहीं है. तो जब हम 240 ले सकते हैं, जब हम 20 ले सकते हैं, जब हम 20,000 ले सकते हैं, तो इतना बड़ा देश के विकास में जो आने वाले समय में हमको बहुत बड़ी खुशहाली देने वाला है, उस परमाणु बिजलीघर से इस प्रकार का कोई खतरा नहीं है. और ये मेरा पूरा प्रैक्टिकल अनुभव है, मैंने इसी बात पर रिसर्च किया है. आज प्रैक्टिकल आप नरोरा जाके देखें उत्तर प्रदेश में, जहाँ पर लोग इतने खुशहाल और इतनी खुशहाली से वहाँ खेती होती है, तो लाइव प्रैक्टिकल एग्जाम्पल है. फिर डर को निकालना तो पड़ेगा ही सर.
ગાંધીજીના વિચારો સાંપ્રત સમયમાં વધારે મૂલ્યવાન બન્યા છે. આ બાબતને પોતાના પુસ્તકમાં દર્શાવતા જામનગરના નવોદિત લેખક દિલીપસિંહ જાડેજાના પુસ્તક ગાંધી રિટર્ન્સનું વિમોચન કરવામાં આવ્યું હતું. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. લેખિકા કાજલ ઓઝા વૈદે લેખકના વિચારને બિરદાવ્યો હતો અને નવોદિત લેખકોને સંદેશ આપતા કહ્યું હતું કે સાચું લખો, સારું લખો, તમે જે માનો છો તે લખો, બીજાને જે ગમે છે તે ન લખો. તેમણે ઉમેર્યું હતું કે લખાણ કેવું છે તેના કરતાં તેની પાછળનો વિચાર કેવો છે તે મહત્વનું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રસ્સા ખેંચની સ્પર્ધાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ અમેરિકાના નામે રહેલો વિશ્વ વિક્રમ હવે ભારતના નામે અંકિત થયો છે. અમેરિકા ખાતે 2012માં આયોજિત સ્પર્ધામાં 1574 લોકોએ ભાગ લીધો હતો, જ્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસમાં 4672 લોકોએ રસ્સા ખેંચ્યા હતા. ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલો ભરૂચ જિલ્લો વિશ્વ વિક્રમોના ક્ષેત્રમાં પણ કાઠું કાઢી રહ્યો છે. ખેલ મહાકુંભની પ્રી લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન તારીખ 11 અને 12 જાન્યુઆરીએ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 2 દિવસીય સ્પર્ધામાં કુલ 4672 લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને વિશ્વ વિક્રમ માટે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મોકલવામાં આવી હતી. રાજ્યના પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ પણ ઉત્સાહભેર ભરૂચવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ માત્ર ભરૂચ નહીં આખા દેશ માટે ગૌરવની બાબત છે. હું ભરૂચના તમામ રહેતા લોકોને આજે ધન્યવાદ પાઠવીશ કે આવા કાર્યક્રમમાં બધા સહભાગી થયા, પાર્ટિસિપન્ટ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને આખી ટીમે અહીંયા હાજર રહ્યા. અગાઉ 2012માં અમેરિકામાં ન્યુયોર્ક ખાતે આયોજિત રસ્સા ખેંચની સ્પર્ધામાં 1574 લોકોએ ભાગ લીધો હતો. ભરૂચમાં 4672 લોકોએ ભાગ લઈ 3 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. ભરૂચમાં 3098 લોકોએ વધુ ભાગ લીધો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રને બાબતની સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. ખેલ મહાકુંભ કી પ્રી ઇવેન્ટ કે ભાગરૂપે માન્ય મુખ્યમંત્રી શ્રી 18 તારીખ કો યહાં આને વાલે થે તો લોગો મેં ઉત્સાહ બઢે ઓર કિસ તરહ સે ભરૂચ કો ખેલ કી ક્ષેત્ર મેં એક અચ્છા સ્થાન મિલે ઇસકે લિયે હમ લોગો ને એક ઇવેન્ટ કા આયોજન કિયા થા ઓર હમ લોગો ને ઉસકે હિસાબ સે અપ્લાઈ કિયા ગિનિસ બુક કે લિયે ઇવેન્ટ કા ઓર્ગેનાઇઝ કિયા 11 ઓર 12 જનવરી કે દ્વારા ઓર પૂરા ઉસ ઇવેન્ટ કો કરને કે બાદ ડોક્યુમેન્ટેશન ભેજ કે હમ લોગો કો યે સર્ટિફિકેટ પ્રાપ્ત કરે. અગાઉ 2 ઇવેન્ટમાં વિશ્વ વિક્રમ નોંધાયો છે, જેમાંથી એક વિશ્વ યોગ દિવસના દિવસે ભરૂચની નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ તથા નૌકાઓમાં એક સાથે 1500 લોકોએ સિંક્રોનાઇઝ યોગા કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તેમજ એક સાથે શહેરમાં 18,000 લોકોએ સતત 4 કલાક સુધી સફાઈ કરી હતી. આ ઇવેન્ટને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે. યાત્રાધામ અંબાજી ખાતે બીરી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે શુભેચ્છા પણ અપાઈ હતી. ગયા વર્ષે સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થિનીઓને આ પ્રસંગે સુવર્ણ અને રજક ચંદ્રકો પણ એનાયત કરાયા હતા. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન સાથે સૂર પુરાવતા દમણ સમાજ કલ્યાણ વિભાગે મિશન હેન્ડવોશ અંતર્ગત બાળકોમાં સુખાકારી જાગૃતિ લાવવા દમણ પંથકની દરેક શાળામાં બાળકોને શૌચકર્મ પછી હાથ ધોવાની લાભાલાભની સમય આપી રહી છે. આ મિશન હેઠળ પ્રેક્ટિકલ રીતે હાથ ધોતા શીખવાડવામાં આવે છે. સમાજ કલ્યાણ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગના તબીબોએ શાળાના બાળકો વચ્ચે જઈને તેમને હાથ ધોઈને બેક્ટેરિયા મુક્ત રાખવાની આદત પાડવાની સમજણ આપવાની શરૂઆત કરી દીધી છે. નાનકડી શરૂઆત બાળકોને બીમારીઓથી દૂર રાખવામાં મોટું પ્રદાન કરી શકે તેમ છે. પર બચ્ચોં કે અંદર સ્વચ્છતા કે પ્રતિ એક સંદેશ હૈ ઓર બચ્ચોં કે અંદર જો હાથ ના ધોને સે જો બીમારીયાં ઉત્પન્ન હોતી હૈ ઉનકો કમ કરને કે લિયે હમને સ્કૂલ કે અંદર પૂરે યુપી કે અંદર ઇન બચ્ચોં કો સ્વચ્છતા અભિયાન કે પ્રતિ અલગ સે સ્પેશિયલી હાથ ધોને કે પ્રતિ ઇનકો જાગૃત કરને કા યે અભિયાન હૈ. આતે થે ખેલ કે ખાના ખાતે થે તો કૈસે ભી એસે સે હાથ ધો દેતે કપડે સે પૂછ લેતે થે લેકિન જબ સે હમે યહાં પે ટ્રેનિંગ દીએ તબ સે હમ લોગ ખાને સે પહેલે ખાને કે બાદ ફિર ખેલ કે આતે તબ સબ अच्छे से 6 स्टेप बराबर अच्छे से हाथ धोते हैं. उससे पहले हम लोग गंदे हाथ से खा लेते थे और बीमार पड़ते थे. हम लोग को ट्रेनिंग दिया तब से हम लोग 6 स्टेप और अच्छे से हाथ धोते थे और
ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મિશન બલમ સુખમ હેઠળ કુપોષિત બાળકોને 21 દિવસ રાખીને પોષક આહાર સાથે તંદુરસ્તીની સારવાર આપવામાં આવી હતી. 1.5 વર્ષથી ચાલતા આ કેન્દ્રમાં 135 કુપોષિત બાળકોને પ્રોટીનયુક્ત આહાર તેમજ આરોગ્યની અન્ય સારવાર આપવામાં આવે છે. બાળક સાથે રહેતી માતાને પણ આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાળ સેવા કેન્દ્ર દ્વારા એ પણ નોંધ રાખવામાં આવે છે કે ધોરાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કોઈ બાળક કુપોષિત ન રહે અને તેઓ હોસ્પિટલમાં કંટાળે નહીં તે માટે ત્યાં મનોરંજનની સુવિધા પણ રાખવામાં આવી છે. તો આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.